ભાઈઓ બહેનો આજે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છું ત્યારે માં નર્મદાની યાદ આપવી બહુ સ્વાભાવિક છે આ નર્મદા યોજના વખતે અહીંયા તો ઘણી વાર હું આવતો નર્મદા યોજનાનો હું સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે લાભ તમને પહોંચી ગયો પરંતુ જરા વિચાર કરજો કે જેમને ભારતની જનતાએ પદ પરથી હટાવી દીધા છે એવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યા છે પદ માટે યાત્રા કરે તો લોકશાહીમાં કરે પરંતુ જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું જેમણે ગુજરાતમાં મા નર્મદાને આવતી રોકવા માટે ચાલીસ ચાલીસ વર્ષ સુધી કોર્ટ કચેરીઓ કરી એવા નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકીને પદ માટે યાત્રા કરવાવાળાઓ આ ગુજરાતની જનતા તમને સજા કરવાની છે સજા ભાઈઓ બહેનો આ ચૂંટણી આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવા માટેની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં બનવી જોઈએ ભાઈઓ બહેનો આપણે ત્યાં ભૂતકાળમાં પાણીની કેવી દશા હતી સુરેન્દ્રનગર જિલ્લો તો જાણે નાનું રણ આપણા પડોશમાં સૂકો ભટ્ટ વિસ્તાર અને પીવાના પાણી માટે ટેન્કરો હેન્ડપંપ અને ટેન્કર માફિયાઓનું નિયંત્રણ સરકારમાં બેઠેલા લોકોને ટેન્કર માફિયાઓની જોડી એમના જ ભત્રીજાઓના ટેન્કર ચાલતા હોય અને ટેન્કર બી અડધું ભરીને લાવે અને આખાના પૈસા લઈ જાય એ આપણા સુરેન્દ્રનગર જિલ્લાએ જોયેલું છે ભાઈઓ એ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી માટે વલખા મારતા લોકોના ફોટા આખા દેશના છાપામાં છપાતા હતા ભાઈઓ બહેનો એ દ્રશ્ય હું ભૂલી ના શકું અને ત્યારે શપથ લીધા કરવું પડે કરી પણ આ ધરતીને પાણીદાર બનાવીને રહીશું કારણ કે અહીના લોકો પાણીદાર છે અને એક આ પાણી પાર લોકોના હાથમાં આ પાણીનું શસ્ત્ર આવી જાય ને તો એ પથ્થર પર પાટું મારીને સોનું પકવે એવી તાકાત ધરાવનારા લોકો છે ભાઈઓ આ મારું ઝાલાવાડ છે યોજના લાયા આપણે માં દર્મદાનું પાણી પાઇપ અને પાઇપ પણ કેવડી અંદર મારુતિ કાર ચલાવો ને એવડી મોટી પાઇપ એ પાઇપ લઈને અને આપણી ઢાકી એન્જિનિયરો જોવા આવે છે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોવા આવે છે આ ઢાંકીમાં વીસ માળ ઊંચે પાણી આખું ચઢાવવાની આખી નર્મદા નદી કારણ કે આપણું સૌરાષ્ટ્ર છે ને એ ઊંધી રકાબી જેવું છે પાણી પહોંચાડવું હોય તો પહેલાં પાણી ઉપર લઈ જવું પડે પછી પાણી પહોંચે એક એ એ ઢાંકી પણ આવડું મોટું એન્જિનિયરિંગનો કમાલ એ પણ મારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે તમે વિચાર કરો ભાઈ તમે મને એક કોંગ્રેસી બતાવો જેને આવું કરવાનો વિચાર આવે કરવાની જો જવા દો આવું કરવાનો વિચાર આવે એવો એક કોંગ્રેસી નામ મળે તમને ભાઈ મળે હવે એમના હાથમાં કાંઈ અપાય મને બરાબર યાદ છે આ ધોળી ધજા ડેમ ભરવાનો હતો ને ત્યારે હું તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો હતો અને આ ધોળી ધજા ડેમના અને ત્યારે મેં તમને કહ્યું હતું ભાઈ એક કામ કરજો દરેક એક આવજો ત્યાં એક સરસ મજાનું ઝાડ વાવજો યાત્રાધામ બની જશે ભાઈઓ બહેનો અમારું ઝાલાવાડ અમારું કાઠિયાવાડ અને અમારા ભાઈઓ બહેનો એમનું જીવન આસાન બને જીવન સરળ બને એના માટે અમે આ કરેતા હતા અને અમે સપના ખાલી જોતા નથી અમે સપના જો આવે એટલે સંકલ્પ થાય એની ચિંતા કરતા હોઈએ છીએ અને સંકલ્પોની વાતો કરી કરીને લોકોને મૂર્ખ નથી બનાવતા અમે સંકલ્પની અંદર પરિશ્રમ કરીને સિદ્ધિ લાવતા હોઈએ છીએ ભાઈઓ બહેનો આ કામ અમે કર્યું છે